સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. મેં તમને લોકોને બહુ મિસ કર્યા, બહુ જ યાદ કર્યા. અમારી આખી દૂરદર્શનની ટીમે તમને બે શુક્રવાર બહુ જ મિસ કર્યા છે, કારણ કે દર શુક્રવારે સાંજે એક કલાક છે ને હવે ફોનની આદત પડી ગઈ છે, એવું થયું છે. પણ મજાની વાત એ છે કે આજે ફરીથી આપણે મળ્યા છીએ મિશન મનોરંજનમાં. આજના આપણા જે કલાકાર છે ને, બહુ જ અદ્ભુત છે, બહુ જ અદ્ભુત એક્ટ્રેસ છે, બહુ જ અદ્ભુત હ્યુમન બિંગ છે અને બહુ ગોર્જિયસ એન્ડ બ્યુટિફુલ છે. એમના વિશે વાત કરું એ પહેલાં તમારે જો એમની સાથે વાત કરવી હોય ને તો એના માટે નંબર આપી દઉં 2-685-38-14 અને 2-685-38-16. અમદાવાદની બહારના મિત્રો 079 લગાડવાનું ભૂલતા નહીં. અને આજકાલ તો દરેક માણસ પાસે સ્માર્ટફોન છે, તો તમારા સગા સંબંધી, વાલા, જે કોઈ ટીવી બોક્સ સામે ન બેસી શકતા હોય એમને કહેજો કે અમે યુટ્યુબ પર પણ અત્યારે લાઈવ છીએ. તો અત્યારે જ અમારી યુટ્યુબની ગુજરાત દૂરદર્શનની ઓફિશિયલ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો, ડીડી ગિરનારની, જેથી કરીને અત્યારે આજના કલાકાર સાથેની જે વાતચીત છે એ તમને જોવાનો લાવો મળે. આજના આપણા જે કલાકાર છે ને, એમનું નામ હું એમને પૂછીને જ કહીશ, કારણ કે બહુ જ મજાની વાત છે. અમે થોડી વાર પહેલાં વાત કરતા હતા એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મને જાણવા મળી, એટલે મારે જસ્ટ એમને જ પૂછવું છે સીધું જ, કે મોના થીબા કહું કે મોના થીબા કનોડિયા કહું? મોના થીબા કનોડિયા. હેલો આપ સૌને, મોના થીબા કનોડિયાના નમસ્કાર. મોના થીબા કનોડિયા એટલે, કારણ કે હું મારી જાતને ખૂબ જ ખુશનસીબ માનું છું કે હું કનોડિયા પરિવારની વહુ છું. મારા મતલબ આ મારા માટે એક બહુ જ મોટી વાત છે, બહુ મારા નસીબ, હું બહુ ભાગ્યશાળી છું કે હું આટલા મોટા પરિવારની, આટલા નામચીન પરિવારની, આટલા સરસ મજાના પરિવારની હું વહુ છું. તમને ખબર ના હોય તો હું કહું, તમારો દિયર થતા થતા થોડા માટે રહી ગયો હતો, કારણ કે ફર્સ્ટ એપિસોડમાં જ નરેશ કનોડિયા સર મને ખોળે લેવાના હતા, એટલે સેજ માટે જ હું તમારો દિયર થતા થતા રહી ગયો છું એવું છે. પણ યસ, એબ્સોલ્યુટલી બહુ જ આનંદની વાત છે કે આજે આપણી સાથે છે મોના થીબા કનોડિયા. કેમ છો? આમ ફાઇન, એબ્સોલ્યુટલી ફાઇન. બહુ જ મજા આવી રહી છે આ તમારા સેટ પર આવીને. અત્યાર સુધી અમે ટીવી પર જોતા હતા મિશન મનોરંજન, પણ આજે હું પોતે અહીંયા આવી છું અને તમારી સાથે વાતચીત કરી રહી છું, આપ લોકોની સાથે કનેક્ટ થવાની છું, એટલે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. અમને પણ બહુ જ આનંદ થઈ ગયો છે તમને આવકારતા, મને પણ એટલો બધો આનંદ થઈ રહ્યો છે અમારા દૂરદર્શનના સ્ટુડિયોની અંદર. મોનાજી, તમારા કરિયરની શરૂઆત કઈ રીતે થઈ? ઇટ્સ અ વેરી લોંગ સ્ટોરી એકચ્યુઅલી. શોર્ટકટમાં જો હું તમને કહું, કેમ કે એટલું એક કલાક છે. અચ્છા, એવું છે. મને છે ને પહેલેથી ભણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો, અને મારા પપ્પા બાબુભાઈ થીબા ફિલ્મ લાઇનમાં બહુ જ વર્ષોથી, તો એમણે એમની કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરી, અને ત્યાંથી પછી એ મુંબઈ શિફ્ટ થયા અને પછી બોલિવૂડ જોઈન કર્યું. એટલે બચપનથી ફિલ્મી માહોલ ઘરમાં, એટલે એની અસર મારા માઇન્ડ પર પડી હતી. ગ્લેમર, હીરો હિરોઈન, એક્ટિંગ. પણ મારા પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ ફાધર છે, હતા, હવે તો નહીં, પણ એ ટાઈમે બહુ સ્ટ્રિક્ટ હતા કે ભણવાનું અમારા કુટુંબમાં, આખા ફેમિલીમાં એટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાનું કે બીજું કશું જ જીવનમાં નહીં કરવાનું, ફક્ત ભણવાનું. અને એમાંથી મારે એ વાત પુટ કરવી કે મને અભિનય કરવો છે, મને એક્ટિંગ કરવી છે, એટલે મારા માટે એક આમ મેજર ટાસ્ક. ઇટ વોઝ અ બિગ ટાસ્ક, બટ થેન્ક યુ ટુ માય મધર. મારી મમ્મીએ મને ફૂલ સપોર્ટ કર્યો, અને એમાં મારા પપ્પા મારી સાથે ઘણા સમય સુધી બરાબરથી વાત નહોતા કરતા, કેમકે એ નહોતા ઈચ્છતા કે હું એક્ટિંગ કરું. એટલે કારણ કે એ ટાઈમે મારી ઉંમર ફક્ત 18 વર્ષની હતી, અને એ એવું સમજતા હતા કે હજી હું આ પ્રોફેશન માટે નાની છું, પહેલાં મારું ભણવાનું કમ્પ્લીટ કરું અને પછી ધેન આઈ જોઈન ધ લાઈન. પણ એ ઓપોઝ નહોતા કરતા, બટ એમને એવું હતું કે પહેલાં મોના થીબા ભણે અને પછી એક્ટિંગ કરે. યસ. એટલે પણ સમહાવ મમ્મીએ સમજાવ્યા, અને એમને મારા પર ભરોસો પણ નહોતો કે મોના શું કરશે. ના, મોના એટલું બધું કરી શકે છે કે ફોન આવવાના શરૂ થઈ ગયા છે. અચ્છા, એટલે તમારા પપ્પા બહુ પ્રાઉડ ફીલ કરતા છે અત્યારે. સો પ્લીઝ આપણે પહેલા એક ફોન ઉપર વાત કરીએ. હેલો. હેલો, હાય, હું છું મોના થીબા કનોડિયા.
હેલો. હા હા બોલો, હું મોના બોલું છું, મોના થીબા કનોડિયા. હવે મોનાબેન કેમ છો? મજામાં મજામાં મજામાં. કોણ બોલો છો? તમે ફિલ્મ લાઈન જ કેમ પસંદ કરી? હમણાં જ મેં કહ્યું કે મારા પપ્પા બાબુભાઈ થીબા, એ હું બચપનથી જ ફિલ્મી માહોલમાં મોટી થઈ, કારણ કે મારા પપ્પા ફિલ્મ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે, રાઇટર રહી ચૂક્યા છે, લાઈન પ્રોડ્યુસર રહી ચૂક્યા છે, ઘણા બધા ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે. તો એ માહોલમાં હું મોટી થઈ એટલે મારી સામે જે એક વસ્તુ, જે એક પ્રોફેશન દેખાયું મને સૌથી પહેલાં, એ હતું અભિનય, એક્ટિંગ. એટલે મને એક્ટિંગ જ સૂજ્યું સૌથી પહેલાં. ઓકે, વાવ. એક બીજો ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરીએ પહેલા. હેલો 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 હા હેલો બોલો બોલો હેલો હેલો હું છું મોના થીબા કનોડિયા, બોલો, મને સંભળાય છે તમારો અવાજ? અવાજ કેમ નથી આવતો? હાલો, અવાજ આવે છે તમારો, અમને આવે છે. હા બોલો ભાઈ. હા મેડમ, આપનો ફિલ્મ જે પેલા જે આવ્યો હતો, ઇચેન કુમાર સાથેનો જે ગગો કઈ દાડાનું પરણું પરણું કરતો હતો, તે હા, તે ફિલ્મ નો કોઈ નાટ્ય રૂપાંતર, કોઈ ડાયલોગ બોલી સંભળાવો ને. અરે બાપ રે, આ તો બહુ વર્ષો પહેલાની ફિલ્મ છે. ગગો કેદાડાનું પરણું પરણું કરતો તો એ મારી બહુ સરસ મજાની ફિલ્મ હતી. સંદીપ પટેલ, સંદીપ પટેલ ડિરેક્ટ કરી હતી. યસ યસ યસ. અને એ ફિલ્મ મારી માટે બહુ સ્પેશિયલ હતી, કારણ કે સંદીપ ભાઈ અમારા ફેમિલી ફ્રેન્ડ છે, આરતી ભાભી અને સંદીપ ભાઈ, અને બહુ સરસ સ્ક્રિપ્ટ હતી એ. અને એમનો ડાયલોગ કહેવાનું કહે છે તો ડાયલોગ તો મને અત્યારે એકદમથી યાદ નથી, પણ મને બીજી એક ફિલ્મનો ડાયલોગ યાદ છે. એ ફિલ્મનું નામ છે મિંઢોળ છૂટ્યા માંડવે, અને એમાં વિલન સાથેનો આ ડાયલોગ છે. એમાં મારું નામ હિરલ હોય છે અને પેલા વિલનનું નામ છે રઘુ, રઘુ રઘુ, અને હીરોનું નામ જય છે એમાં. તો વિલન, હું એકવાર જઈ રહી હોઉં છું તો રઘુ કહે છે કે હિરલ, તારે પરણવું તો મારી હારે જ પડશે. તો હું કહું છું કે ના, હું પરણીશ તો ફક્ત મારા જયને જ. તો રઘુ કહે છે કે તારા જયને તો મરાવી નાખીશ, મારી નાખીશ તારા જયને. તો હું કહું છું કે મારા જઈને મારનાર તો હજુ એની માને પેટ પડ્યો હશે. તો એ કહે છે, એ તો બધું ઠીક, પણ તું જે આ બધું બોલે છે ને, એ બહુ મીઠું મીઠું લાગે છે, બહુ સારું સારું લાગે છે. તો હું જવાબ આપું છું, લાગે જ નમાલા ભાયડાઓને પારકી બાયડીઓને હવે મીઠા જ લાગે. આહા, ઓકે, વેરી હાર્ડ હિટિંગ ડાયલોગ. હા, એટલે વેણ મીઠા તો લાગે, સવાલ નથી. હા, ઓબ્વિયસલી. તો આપણે વાત કરતા હતા કે પછી બધું તમારા પપ્પા ને તમારી વચ્ચે નોર્મલ થઈ ગયું કે? યા, મારી ફિલ્મો 3 રિલીઝ થઈ, એમને મારી ફિલ્મની ટ્રાયલ જોઈ, અને જ્યારે લોકોએ કહેવાનું શરૂ કર્યું કે તમારી દીકરી ખરેખર સારું કામ કરે છે, બહુ સરસ કામ કરે છે, અને બિફોર અ સિંગલ રિલીઝ, એક પણ મારી ફિલ્મ રિલીઝ નહોતી થઈ એ પહેલાં મારી પાસે 7 મોટા બેનરની ફિલ્મો હતી. ઓ વાવ. હા, એટલે જ્યારે બધાએ પ્રશંસા કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે એમને થોડો થોડો મારા પર વિશ્વાસ આવ્યો, કે કેમ કે એમણે મને પહેલાં કીધું હતું કે મારું નાક, મારી ઇજ્જત રાખજે, સારો અભિનય કરજે. એક વાત ખાસ કીધી હતી કે તમે અભિનય 19-20 હશે તો ચાલશે, પરંતુ તમે માણસ સારા હશો તો તમને જિંદગીભર લોકો યાદ કરશે. બી અ નાઇસ હ્યુમન. વાવ, સુપર્બ, એન્ડ ધેટ્સ ટ્રુ. યા, કે આટલા વર્ષો પછી પણ મોના થીબાનો ગગો કે દાડાનું પૈણું પૈણું કરતો હતોનો ડાયલોગ સાંભળવા માટે લોકો તત્પર છે. થેન્ક યુ. સો એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો, હાય, હું છું મોના થીબા કનોડિયા. પ્રેમભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હા પ્રેમભાઈ નમસ્કાર. નમસ્કાર, તમારો અવાજ સંભળાય છે, બોલો બોલો. હેલો. હા હેલો, આપનો અવાજ સંભળાય છે, બોલો બોલો. હાજી,
નમસ્કાર નમસ્કાર હેલો હાજી હા હવે હા પ્રેમભાઈ આપણો નમસ્કાર મોલાબેન વંદન 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 હા હું મહેશ પંચાલ સોલાસર સાબરકાંઠાથી તાલુકો પ્રાતિથી વાત કરું છું હા હું પણ એક નાનો લેખક અને કવિ છું તમારો હું એક સવાલ પૂછવા માંગુ છું કે મોલાબેન તમે અભિનય ગુજરાતીમાં આપણે કર્યો છે બીજી હિન્દી અથવા તો બીજી ભાષાઓમાં પણ અભિનય આપણે કર્યો હશે તો એનો એક ડાયલોગ અથવા તો એક સોંગ ગીત હોય તો મને અવશ્ય આપણે સંભળાવજો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે તમે કોઈ બીજી ભાષામાં જો કામ કર્યું હોય તો એનો કોઈ ડાયલોગ ફિલ્મો કરી છે હવે ભોજપુરીના ડાયલોગ્સ મને અત્યારે યાદ નથી કારણ કે મારા દીકરા રાજવીર ના જન્મ પછી અત્યારે ઓલમોસ્ટ હવે નો એ માર્ચમાં 4 વર્ષનો થવાનો છે હા એટલે 4 વર્ષથી મેં બ્રેક લીધો છે મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી એ 5 વર્ષનો નહીં થાય ત્યાં સુધી હું કામ નહીં કરું એટલે મને અત્યારે એકદમથી ભોજપુરી ફિલ્મનો ડાયલોગ યાદ નથી સોંગ એમણે કહ્યું કોઈ સોંગ કોઈ પણ ફિલ્મનો તમારી કોઈ બીજી ગુજરાતી ફિલ્મનો સોંગ ગુજરાતી ફિલ્મના તો અઢળક સોંગ્સ છે હા તો પ્લીઝ મારી અને મારા હસબન્ડ હિતુની ફિલ્મના એટલા બધા સોંગ્સ છે ને આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો વાહ તમારો અવાજ પણ મીઠો છે નહીં નહીં એટલે આજ આજ કારણ છે કદાચ હિતુભાઈ તમારા પર ના 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 એમને તો મારું સિંગિંગ હું છે ને મારા પરિવારમાં ગાવાનું ભૂલ જરાય ગાવાની ભૂલ નથી કરતી કારણ કે અમારું પરિવાર સંગીત ભરપૂર એટલે બધા એકથી એક ચડિયાતા સિંગર્સ અને એમાં જો હું બેસુરી હું જો ગાવાની ભૂલ કરું તો મને તો એવા ઠપકો મળે પણ મારે મારે પણ એક ભૂલ નહીં કરાય કારણ કે ફોન આવી ગયો છે હું ફોન નહીં લેવાની ભૂલ કરું તો મને ઠપકો નવું ફિલ્મ તો હમણાં નથી આવવાનું મેં હમણાં જ કહ્યું કે મારો દીકરો રાજવી જ્યાં સુધી 5 વર્ષનો નહીં થાય ત્યાં સુધી હું કામ નહીં કરું ત્યાં સુધી મેં બ્રેક લીધો છે મારા દીકરા સાથે મારે સમય વિતાવવા મારે એને સરસ રીતે મોટો કરવા માટે એટલે આપણી સાથે અત્યારે એક અદ્ભુત એક્ટ્રેસ એક અદ્ભુત પત્ની અને એક બહુ જ અદ્ભુત માં બેઠા છે એનો મને ખૂબ આનંદ છે પણ તમને એવું કેમ છે કે રાજવીર 5 વર્ષનો થાય પછી તમારે કામ કરવું છે કારણ કે આ જનરલી એવું હોય છે કે અત્યારે આમ એટલું બધું પેલું નથી હોતું છોકરા ઘરે મૂકીને પણ સ્ત્રીઓ કામ કરવા જતી હોય છે મેં જોયા છે બહુ બધા મમાઝને જોયા છે કે મેઇડ્સ રાખે છે કેરટેકર રાખે છે પરંતુ મારું એવું વિચારવું છે કે બાળકને એટલા બધા વાલ એટલા બધા પ્રેમ અને એટલા બધા સાચવણની જરૂર છે અને 5 વર્ષ હું એટલે કહું છું કે ત્યાં સુધી એ લોકો ડિપેન્ડન્ટ હોય છે એકબીજા ઉપર પોતાના મા બાપ ઉપર કે ફેમિલી મેમ્બર્સ ઉપર સૌથી વધારે એની મા પર તો એ જ્યાં સુધી બાળક ઇન્ડિપેન્ડન્ટ ના થાય ત્યાં સુધી એટલે હું 5 વર્ષ કહું છું 5 વર્ષ બી એમ નથી કે 5 વર્ષનો થશે એટલે હું એક્ટિંગ સ્ટાર્ટ હું જોઈશ કે રાજવીર ઇન્ડિપેન્ડન્ટ થયો કે નહીં એના પછી હું એવી રીતે શૂટિંગ કરીશ કે હું એને પણ સાચવી શકું અને મારા કામને પણ સાચવી શકું હું મારું કામ સાચવી લઉં એક ફોન આવ્યો છે આપણે ફોન પર પહેલા વાત કરીએ હેલો હેલો હા જી હેલો હા જી નમસ્કાર મિસ હાઉ આર યુ કેમ છો આઈ એમ વેરી ફાઇન થેન્ક યુ આઈ એમ મિસિસ મોના થીબા કનોડિયા ઓકે મોના થીબા કનોડિયા આઈ લિસન આઈ હર્ડ યોર નેમ સો નાઇસ નેમ યુ હેવ ઓકે તો આપણે કદાચ તમે એવું મને સાંભળવા કે તમે ફિલ્મ એક્ટર છો બરાબર હા યસ તો કદાચ તમે ફિલ્મ એક્ટર એના સિવાય નહીં કદાચ એમાં કદાચ તમે ના હો તો એના સિવાયનું તમે બીજું શું શું કરી શકો છો
ના હોત તો એમ ના હોત તો તમે પહેલા એક જવાબ આપ્યો છે કે આવું છે, પણ હવે જો કદાચ ના જ હોત તો કદાચ ફેશન ડિઝાઇનર બનત. બીકોઝ મને ડિઝાઇનિંગમાં, કપડામાં, ક્લોથ્સમાં, ફેશનમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. એટલે મારા પપ્પા ઈચ્છતા હતા કે હું ફેશન ડિઝાઇનર બનું, બટ હું એક્ટ્રેસ બની ગઈ. એટલે ઇફ નોટ એક્ટિંગ, એક્ટિંગ તો ફેશન ડિઝાઇન. ખબર છે કે મને આ બાબતે નોલેજ છે અને હું ભણી પણ છું, એટલે અને પ્લસ હું એટલું બધું મેં પહેલા સ્ટડી કર્યું હતું તો મને ખબર છે કે હા, આની સાથે આ ટીમ અપ કરશું તો ધીસ વિલ લુક નાઇસ. હા, એ એમને પોતાને પણ એટલું નોલેજ છે અને એ એની સાથે સાથે એક લાગણી બી છે ને. યસ, એના લીધે વધારે ઉઠાવ આવે કપડાનો એવું થાય. યસ, એબ્સોલ્યુટલી. એમને પોતાને એટલું કપડાનું નોલેજ છે, પણ એમાં એ અશ્યોરિટી કરે કે આની સાથે આને ટીમ અપ કરું, આને આમ કરું. હું અત્યારે તમને આપણા એક લિસનર સાથે ટીમ અપ કરવા માંગુ છું, તો પ્લીઝ ફોન પર વાત કરીએ. યસ યસ યસ. હેલો. હા હેલો. હેલો. હા બોલો. હા, આપણે પેલી નટવીનું જૂનું ફિલ્મ હતું ને, વેરુ માલણ. હા હા, તો એનું ગીત સંભળાવો ને, ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય. કઈ દે ઉંઝા તાલુકો. અરે ઓઢણી ઓઢું તો હું અરે આ તો મારા સસરાજી, મારા પપ્પાજી નું ગીત છે, આ વિશ્વ વિખ્યાત ગીત. અને મારો 4 વર્ષ, હજી મતલબ 4.5 વર્ષનો મારો રાજવીર પણ આ ગીત ગાય છે. તો એ તમારે ગાવું પડે. પણ પપ્પાજી મને બોલશે કે આટલું ખરાબ સૂરમાં ગાયું. ના ના, એ નહીં બોલે. તમને પણ એ ખબર છે, ભલે તમે થોડુંક આડું અવળું ગાશો પણ પપ્પાજી તમને નહીં બોલે એવી મને ખાતરી છે, ને તમને પણ ખાતરી છે જ. મારું પણ અત્યંત આ ફેવરેટ ગીત છે. કે ઓઢણી ઓઢું ઓઢુંને ઉડી જાય, નાના રે રહેવાય, નાના રે સહેવાય, નાના રે રહેવાય, નાના રે સહેવાય, ના કોઈને કહેવાય, હાય હાય. ઓઢણી ઓઢું ઓઢુંને ઉડી જાય. સોરી પપ્પાજી, બહુ જ બેસુરું ગાયું છે, આઈ એમ વેરી સોરી. એટલે નથી ગાયું તમે બેસુરું, તમે પહેલેથી પેલી પાણી પહેલા ફાળ બાંધો ને એવું કરી દીધું તમે. નો, આઈ નો, બીકોઝ હું ઘણીવાર હેતુને કહું છું કે મારે સિંગિંગ શીખવું છે, કેમ કે મને બહુ શોખ છે ગાવાનો, પરંતુ મને આવડતું નથી. અને મેં આ પરિવારમાં હું જ્યારે બધાને ગાતા જોઉં છું ત્યારે તો હું આમ થઈ જાઉં છું, ઓ માય ગોડ, મારે ઝિપ, યુ નો, મારે મોઢું ખોલવું ન જોઈએ અહીંયા. ના ના, કંઈ વાંધો નથી તમારે, કારણ કે તમે જેમ કહ્યું એમ બહુ જ, કારણ કે હું પણ અત્યારે હિતુભાઈને, નરેશ સરને બધાને ઓળખું છું અને દે આર વેરી જેનરસ પર્સન. યસ યસ યસ, એબ્સોલ્યુટલી, બહુ જ અદ્ભુત માણસો છે. આપણે એમના વિશે ચોક્કસ વાત કરીએ, પણ એ પહેલાં લઈએ એક નાનકડો બ્રેક. વિરામ બાદ ફરીથી મળીએ છે મિશન મનોરંજનમાં. અરે મરી, સોરી સર, મેં તમને જોયા નહીં. પણ મેં તો તમને જોયા, મેં તો તમને ઓળખી પણ લીધા. હું તમારા પિતાજીને બહુ સારી રીતે ઓળખું છું, બહુ મહાન વ્યક્તિ હતા. મેં એમના બધા પુસ્તકો વાંચ્યા છે, હું તો એમનો બહુ મોટો ફેન છું. સવારે જ મેં એમના ફોટા પર હાર ચડાવ્યો. ફોટો? પણ મારા પપ્પા તો જીવે છે. તિલક સાહેબ જીવે છે? તિલક? હા. અરે મારા પપ્પાનું નામ તો રસિકલાલ છે. રસિકલાલ, લોકમાન્ય તિલક? આ તમારા બાપુજીનો રોડ નથી? તો પછી નો એન્ટ્રી પર એન્ટ્રી કેમ લીધી તમે? મને માફ કરી દો. જુઓ, તમારી ને સૌની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું કૃપા કરીને પાલન કરો, કારણ કે રોડ કોઈના બાપનો નથી. બહુ સરસ, ચાલો રિવર્સ લો. સડક સુરક્ષા, જીવન રક્ષા.
पेट्रोलियम पदार्थ सीमित हैं और जल्द ही खत्म हो जाने वाले हैं, इसीलिए इन दुर्लभ पदार्थ को बचाना जरूरी है। एलपीजी बचाने के लिए प्रेशर कुकर का इस्तेमाल करें। पीसीआरए द्वारा बताए गए साधारण टिप्स अपनाएं। आइए दोस्तों, हम ईंधन बचाएं और देश की प्रगति में हाथ बटाएं। पीसीआरए का एंड्रॉइड ऐप डाउनलोड करें और एलपीजी बचत के उपाय जानें। पेट्रोलियम संरक्षण अनुसंधान संघ, भारत सरकार द्वारा जनहित में जारी। સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં. મોના થીબા કનોડિયા સાથે વાત કરવા માટે ડાયલ કરો 2685-38-14 અને 2685-38-16. અત્યારે ઘણા બધા મિત્રો યુટ્યુબ પર પણ જોડાઈ રહ્યા છે. એમાંનો એક અદ્ભુત સવાલ એ છે, મોનાજી તમારા ગામ વિશે જણાવો, એવું યુટ્યુબ ઉપર ઉમેશભાઈ કહી રહ્યા છે. ઓકે, બેઝિકલી અમે રાજકોટના વતની છીએ. મારા પપ્પા રાજકોટના અને મારા મમ્મી જામનગરના. ઓકે, સો આઈ એમ બોર્ન ઇન જામનગર એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ. કેમ કે પછી મારા પપ્પા રાજકોટથી શિફ્ટ થયા મુંબઈ, અને પછી અમે બધા શિફ્ટ થયા અને મારું સ્ટડીઝ, મારું ભણતર બધું મુંબઈમાં થયું. મુંબઈમાં થયું. ઓકે, આઈ હોપ એમને તમારા આન્સરથી સંતોષ થયો હશે. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો. હેલો પ્રેમભાઈ, કેમ છો? હું એકદમ મજામાં, કેમ છો તમે? બસ પ્રેમભાઈ એકદમ મજામાં. વાહ, મોનાબેન સાથે વાત કરાવો છો? હાય, હેલો, હું છું મોના થીબા કનોડિયા, બોલો. કેમ છો મોનાબેન? મજામાં, કેમ છો તમે? એકદમ મજામાં મોનાબેન. મોનાબેન મારો એક પ્રશ્ન હતો. હા, કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત ક્યારથી કરી? When I was 18 વર્ષની હતી ત્યારથી. અચ્છા, અને મનાબેન તમે ખૂબ જ છોરીલો ગાઓ છો, તમે સિંગિંગ પર બહુ સારું કરો છો. થેન્ક યુ. હું કહેતો હતો ને તમને, તો એક બ્લાઇન્ડ છો અને મ્યુઝિકમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે. અચ્છા, એટલે અમે, અમારી આખી ટીમ છે મ્યુઝિકલ ટીમ, અમે તમે જો ગાઈને એક વખત અમને સંભળાવો અને હજી તમે સિંગિંગમાં વધુ ધ્યાન આપો તો અમારા જેવા દર્શક મિત્રોને આનંદ થશે. ચોક્કસ ચોક્કસ, કેમ નહીં, હવે એમને શીખવું પણ છે જ, એટલે મુનાબેન ચોક્કસ સિંગિંગ પર ધ્યાન આપશે. યસ યસ. વાવ, થેન્ક યુ સો મચ ફોર કોલિંગ. તમે જેમ વાત કરી એમ મને જ્યાં સુધી ખબર છે, મજાની વાત એ છે કે હિતુભાઈ અને મુનાબેન એ બંને ક્યારેય આમ જનરલી શું હોય કે આઈ લવ યુ કહે કોઈ, કે હું તને પ્રેમ કરું છું, પણ એવું કંઈ થયું નહોતું એ બેની વચ્ચે. બહુ અદ્ભુત વાત છે સિરિયસલી, અને હું આના ઉપર વધારે પ્રકાશ પાડું એના કરતાં મોનાજી ખુદ કહે ને તો આપણને વધારે મજા આવશે. સો પ્લીઝ. યા, એટલે અમે લોકો ઘણી બધી ફિલ્મો સાથે કરી રહ્યા હતા અને તમે ટોટલ અત્યાર સુધીમાં મને જાણ છે ત્યાં સુધી 42 કે 46 ફિલ્મો કરી છે. હા, એમાંથી મેં 20 ફિલ્મો 20 ફિલ્મો હા હું એ જ કહેવાનો હતો, મેં 20 ફિલ્મો હેતુ સાથે કરી છે. અને એ પહેલાં, એ પહેલાંની વાત તો હજી મેં મારા ઘણા ઇન્ટરવ્યુઝમાં કીધું છે કે અમે ફેમિલી ફ્રેન્ડ્સ હતા અને મારું એમના ઘરે આવવા જવાનું હતું અને એમની બેન સરજુબેન અને પૂજાબેન સાથે મારી મિત્રતા, તો એના માટે હું ત્યાં જતી, પણ હિતુ સાથે એટલું ઇન્ટરેક્શન નહોતું થતું, એ મોસ્ટલી ઘરે નહોતા. પરંતુ એક વખત, એક જ મિનિટ, આપણે આના વિશે આગળ વાત કરીએ છીએ, પણ એ પહેલા એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર વાત કરી લઈએ. ઓકે, હેલો. હેલો હેલો હેલો. હા મોનાબેન. હા હા બોલો. હા, આપણે, તમે 5-6 વર્ષ પહેલા આપણે ઝંડાવાળી ખોડિયારી માતાજી એ ગરબા ઉતારેલા. હા, ગરબાની શૂટિંગ જોવા હું આવેલો. અચ્છા, ઝંડાવાળી ખોડિયારી માનું મંદિર જોયેલું? હા હા, તમે એને આવેલા હતા? હા હા, રાઈટ. એટલે બહુ સારો અભિનય હતો તમારો. અચ્છા, તમારું બાજુમાં ગામ છે ધોનવદર? અચ્છા, ગઢડા તાલુકાનું? હા હા. વાહ, આનંદ થયો. હા, આટલા વર્ષો એમને યાદ છે. હા, એમને યાદ છે. યા, એની એની મજા છે. સો આટલો બધો પ્રેમ મળે, હા, ત્યારે એમ કેવું ફીલ થાય? અરે બહુ જ સારું ફીલ થાય. કારણ કે જો તમે, એટલે એમાં અત્યારે તો એવું છે કે તમને
એઝ એન મમ્મી પ્રેમ મળી રહ્યો છે, એઝ એન વાઇફ પ્રેમ મળી રહ્યો છે, એન્ડ એઝ એન એક્ટ્રેસ પણ આટલો જ પ્રેમ મળી રહ્યો, અને એઝ અ ડોટર ઇન લો. એક્ઝેક્ટલી, એઝ અ ડોટર ઇન લો, બિલીવ મી, હું મારા ઘરમાં એટલી બધી ખુશ છું. મારા સસુરાલની વાત કરું છું, આઈ એમ સો હેપી કે હું જે રીતે મારા મમ્મીને ત્યાં રહેતી હતી એ જ રીતે હું મારા સસુરાલમાં રહું છું, એટલે એ જ સુખ, સગવડતા અને પ્રેમ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ જે મેઇન વાત છે ને, જે પ્રેમ, કે મને લોનલી ફીલ નથી થતું અહીંયા. મને પતિનો તો પ્રેમ હોય જ, પણ ઇનલોઝનો પ્રેમ જે મળે ને, એ એટલે દે આર રિયલી લાઈક માય મધર એન્ડ ફાધર. એટલે આપણે જે વાત અધૂરી રહી ગઈ હતી, જે સખત ઇન્ટરેસ્ટિંગ છે, કે તમારે આવવા જવાનું હતું, ઇતુભાઈના બહેનો સાથે તમારે મિત્રતા હતી, પણ ઇતુભાઈ થોડા રિઝર્વ, થોડા અરે બહુ જ રિઝર્વ, હવે નથી પરંતુ એ સમયે એટલા બધા રિઝર્વ. કે હું એક તમને ઇન્સિડન્ટ કહું, કે લંચ બ્રેક થાય ને શૂટિંગ દરમિયાન, તો બધા ભેગા મળીને જમે, ત્યાં જે બી લોકેશન હોય, કોઈ વાર આઉટડોર હોય, ઇન્ડોર હોય, જ્યાં અમે શૂટ કરતા હોઈએ, પણ હેતુ એક અલગ કોનો પકડીને અલગથી જમે, અને હું અલગથી જમતી હતી, અને મને પહેલેથી જ ગમતા હતા એ. તો મેં કીધું કે આ એકદમ અલગ કોનો પકડીને, પછી મને એમ થાય હશે એટીટ્યુડ, યુ નો, મને એમ થયું એટીટ્યુડ છે એમનો. પણ જેમ ધીરે ધીરે હું એમની સાથે કામ કરતી ગઈ, એમની સાથે વાતચીત મારી વધી, ત્યારે મને ખબર પડી કે હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. એટલા બધા ઇન્ટેલિજન્ટ છે કે એમને એમની સાથે મેન્ટલ લેવલ મેચ કરવા માટે એમને ટાઈમ લાગે છે. હા, ટાઈમ લાગશે. આપણે પણ થોડોક ટાઈમ લઈએ, આ ઇન્ટરેસ્ટિંગ વાતને આગળ વધારીશું હમણાં. એ પહેલા એક ફોન પર વાત કરી લઈએ આપણે. હેલો. હેલો. હા, હું છું મોના થીબા કનોડિયા, બોલો. મોના બેન, તમારી ફિલ્મ ઇધુનભાઈ કનોડિયા જોઈ, કઈ ફિલ્મ સારી કરી તમે? મારી તો 20 ફિલ્મો છે હેતુ સાથે, હવે હું એમાંથી તમને શું કહું, કેટલી બધી સરસ સરસ ફિલ્મો છે. એક સાજન તને મારા સમ, જન્મો જન્મ, જન્મદાતા, કેટલી બધી ફિલ્મો છે. અને તમારી મનપસંદગીની ફિલ્મ કઈ એમાંથી? આમ તો જો કે જો માને બંને બંને દીકરા, મારી માટે મારી બધી ફિલ્મો પ્રિય છે. છતાં પણ, ચલો છતાં પણ એવું થોડુંક કન્સેશન આપો અમને, તમારા પ્રેક્ષક મિત્રોને, તમારે પસંદ કરવાની આવે તો કઈ ફિલ્મ કરો આ 20 ફિલ્મોમાંથી? અરે અઘરું છે એકચ્યુઅલી, કેમ કે દરેક ફિલ્મમાં અલગ અલગ ફ્લેવર હતો. અને જેમ કે જે મારી જે લાસ્ટ ફિલ્મો હતી, જે મેં બ્રેક લીધો એની પહેલાં, તો એ સાજન તને મારા સમ, અને એમાં ડિફરન્ટ અમારા કેરેક્ટર્સ હતા, ડિફરન્ટ ગેટઅપ હતું, અને વેરી સ્ટ્રોંગ અમારા કેરેક્ટર્સ હતા. એટલે કેસર મારું એમાં નામ હતું, અને ભાષા સૌરાષ્ટ્રની હતી. હું છું સૌરાષ્ટ્રની, પણ એ ભાષા જે ટિપિકલ અમારે બોલવાની હતી, એક બહુ મજા આવી હતી એ ફિલ્મ કરવાની. બીજી ફિલ્મો જન્મો જન્મ, તમારું મેરાણીનું કેરેક્ટર હતું, મેરાણીનું કેરેક્ટર કેસર જેમાં નામ હતું, સાજન, યસ યસ, થેન્ક યુ, સાજન તને મારા સમમાં. અને જન્મો જન્મ વોઝ એ ટાઈમે, હું એમ કહી શકું કે આજના ટાઈમે જે મલ્ટીપ્લેક્સની ફિલ્મો છે, એ સમયે એવી એ ફિલ્મ રિલીઝ થઈ હતી જન્મો જન્મ, જ્યાંથી અમારી લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી. ધેટ્સ વાય, બસ આપણે લવ સ્ટોરી પર આવીએ પાછા. તો યસ, ઇતુભાઈ એક ખૂણામાં, તમે એક ખૂણામાં, પણ તમે જ્યારે વાત કરવાની શરૂ કરી ત્યારે તમને ખબર પડી કે હી ઇઝ સો ઇન્ટેલેક્ચ્યુઅલ. યસ, હી ઇઝ વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ. અને એ સમય એમને, એ જ્યારે કમ્ફર્ટેબલ થઈ જાય પછી તો એ ધમાલ છે. હા, આઈ નો. અરે બહુ મજા પડી છે એમની સાથે વાતો કરવાની, પણ મારું લેવલ થોડું ઓછું પડે એમના લેવલ વાતોનું, એમનું નોલેજ, નોલેજ, નોલેજ. એટલે આ બહુ અદ્ભુત ઘટના થઈ રહી છે અત્યારે દૂરદર્શનના સ્ટુડિયો પર, કે કોઈ એક પત્ની એવું કહેતી હોય કે મારા પતિ મારા કરતા વધારે બુદ્ધિમાન છે. યસ યસ યસ, 100%, 1000%. ઐતિહાસિક, ઐતિહાસિક ઘટના છે આ. મારે સરને વિનંતી છે કે આટલું પ્લીઝ કટ કરીને આનો પ્રોમો વગાડ્યા કરજો કાયમ, કેમ કે એમની પાસે અઢળક નોલેજ, કોઈ એક બાબતનું નહીં, દુનિયાનું તમામ નોલેજ છે. પછી એ પોલિટિક્સ હોય,
ફિલ્મ લાઇન હોય, બાળકો વિશે હોય, કુકિંગ વિશે હોય કે કપડાં વિશે, યુ નેમ ઇટ, એમની પાસે બધું નોલેજ છે. કેમ કે તમે એ ઘરે તમે એમને ક્યારે રંધાવ્યું છે ખરું કુકિંગ વિશે? ના ના, જરા પણ નથી. પણ એમને નોલેજ બધું છે. અચ્છા, નોલેજ છે. નોલેજ બધું છે અને એમની પાસે સમય નથી. એટલે એમને ખાવાની ખબર પડે છે, એનો મતલબ એવો થયો. ખબર પડે છે અને મને કહે છે કે કોઈ સમય યા કોઈ વખત એવો આવશે ફ્યુચરમાં કે હું કુક કરીશ જે મને બધું કરવું છે. હી લાઇક્સ ઇંગ્લિશ ફૂડ, યુ નો, વેસ્ટર્ન ફૂડ, બ્લેન્ડ ફૂડ, યુ નો. તો એ બધું એમ કહે છે કેમકે હી વોચિઝ ટીવી, હી વોચ ડિફરન્ટ ડિફરન્ટ ચેનલ્સ. હમણાં તો સમય નથી મળતો કેમકે હમણાં એમને પૂરો સમય ફક્ત અને ફક્ત ઈડર વિસ્તારને આપ્યો છે. તમે તમારો થોડો સમય અત્યારે આપણા એક પ્રેક્ષક મિત્રનો ફોન આવ્યો છે, એમને આપો થોડો સમય પ્લીઝ. હેલો, નમસ્કાર મેડમ. કનોડિયા પરિવારના વહુ એવા મોના થીબા બેનને સંસ્કારી નગરી વડોદરાથી ચૌહાણ નિલેશના નમસ્કાર. નમસ્કાર, નમસ્કાર. મોના બેન, તો તમારી મૂવી જોઈએ જ છે અમે, ને બહુ સરસ લાગો છે, લાગે છે. થેન્ક યુ. ને બીજું કે તમારા પ્લેટફોર્મ થી મારા સન ધવલ અને કુંજને હાઈ કરી દઉં મેડમ. હાય ધવલ, હાય કુંજ, હેલો. ને બીજો મારો સવાલ છે મોના બેન, કે હિતુભાઈ જોડે તમારે મૂવી કરવાની હોય તો તમે ક્લીન શેવમાં કરો કે પછી એમને દાઢી મૂછો સાથે કરશો મૂવી? બંને તો બંને રીતે ગમે છે, એ ક્લીન શેવન હોય તો પણ અને વિથ બિયર્ડ હોય તો પણ. એટલે આમ બંનેમાં હેન્ડસમ લાગે છે, બંનેમાં મસ્ત લાગે છે. એટલે એટલી બધી ઈર્ષા થઈ રહી છે મને અત્યારે કે મોનાબેન એટલા બધા પ્રેમમાં છે હિતુભાઈના, એ જેની આપણે વાત કરતા હતા. હા, એ આપણે વાત અધૂરી રહી જશે નહીતર. હા, તો તમને એવી ખબર પડી. અને મજાની વાત એ છે કે એક દિવસ આમ જનરલી લોકો બાય એર ટ્રાવેલ કરતા હોય છે, પણ એ દિવસે અનાયાસે એવું થયું. નહીં, આઈ ટેલ યુ વાય ઇટ હેપન્ડ. એ દિવસે અમે અમારું શૂટ લેટ પત્યું, અમારી ફ્લાઇટ મિસ થઈ અને અમારે ટ્રેન પકડવી પડી, કારણ કે અમારે પહોંચવું જરૂરી હતું, એક ફંક્શન અટેન્ડ કરવાનું હતું રાતના. મારે નહીં, સોરી, હેતુએ ફંક્શન અટેન્ડ કરવાનું હતું. એ હંમેશા કટ ટુ કટ કામ રાખે, ક્યારે પણ એક દિવસનો પણ બ્રેક ન રાખે. અને હું હંમેશા એક બે દિવસનો બ્રેક રાખું, બે કામ લઉં એની વચ્ચે. તો એ અમારે ટ્રેન પકડવી પડી અને એ જે ટ્રેનની જર્ની હતી ફ્રોમ બરોડા ટુ મુંબઈ, એ જે 6-7 કલાકની, જેમાં હું જ બોલી રહી હતી અને શ્રોતા હતા, કેમકે બહુ જ ઓછું આમ પણ બોલે છે. અને એ જે અમારી વાર્તાલાપ હતી એ કંઈક મેજિક હતું, કંઈક શું હતું મને નથી ખબર પડતી. ને જ્યારે મુંબઈ આવ્યું, બોરીવલી સ્ટેશન અમે ઉતર્યા અને હું મારી કારમાં અને એ એમની કારમાં જઈ રહ્યા હતા, અને જે જ્યારે ટાટા બાય બાય થઈ રહ્યું હતું ત્યારે એવું લાગી રહ્યું હતું કે હાથમાંથી કંઈક છૂટી રહ્યું છે. એટલે શબ્દો નહોતા, ઇટ વોઝ આંખોથી આંખોમાં કનેક્શન હતું. એન્ડ બાય બાય થયું. એન્ડ ઓકે, આ વાતને આપણે આગળ વધારીશું ચોક્કસ. સોરી, પણ એક ફોન આવી ગયો છે તો આપણે ફોન પર પહેલા વાત કરવી પડશે. હેલો, હાય, હું છું મોના થીબા, કનોડિયા, બોલો. હા, હેલો, હા આપનો અભ્યાસ કેટલો છે અને આ ફિલ્મ સિવાય તમને બીજી કોઈ વસ્તુ પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ હોય તો જણાવો. હા, મને, મેં હમણાં જ કીધું કે મને જો એક્ટિંગ ન હોત તો ફેશન ડિઝાઇનર હોતું. એટલે અત્યારે પણ એક્ટિંગ સિવાય બીજી કઈ પ્રવૃત્તિ કરવાની ગમે તમને? અત્યારે અત્યારે હું ફૂલ ટાઈમ મમ્મા છું, ફૂલ ટાઈમ મધર ટુ રાજવીર. મારો દીકરો 4.5 વર્ષનો છે અને હું મારો આખો સમય મારા દીકરાને મોટો કરવામાં, સરસ સરસ રીતે એને ઉછેરવામાં પસાર કરી રહી છું. અને સાથે સાથે આ હું એટલે કરી શકી રહી છું કારણ કે મારા પતિ હિતુ અને મારા મમ્મીજી અને પપ્પાજી, મારા પરિવારનો સાથ મને છે, એટલે હું મારું પૂરું કોન્સન્ટ્રેશન રાજવીરને આપી શકું છું. આપણે પેલી વાત આગળ વધારીએ, ટાટા બાય બાય, બહુ જ અદ્ભુત વાત હતી. મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી, જબ વી મેટ જેવો આખો માહોલ ઊભો થયો. પણ એ વાત છે ને, આપણે થોડીક વાર રહીને કરીએ તો સારું, કારણ કે બ્રેક લેવાનો એક સમય થઈ ગયો છે. તો બ્રેક પછી તરત જ મળીએ છીએ પેલી ટાટા બાય બાય વાળી વાત કરવા માટે. ત્યાં સુધી 5 મિનિટ માટે હું તમને ટાટા કહું છું. મળીએ છીએ એક નાનકડા બ્રેક પછી મિશન મનોરંજનમાં.
બાંધો મારે સંગ વધો 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 મારે સંગ વધો 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 કંઈક આ જ રીતે બાળકોની સાથે સાથે વિકસે છે એલઆઈસીના ચિલ્ડ્રન્સ પ્લાન્સ જે આપે આકર્ષક વળતર બાળકોના વિકાસના દરેક તબક્કામાં વધો 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 મારે સંગ ઘરનો કચરો ડસ્ટબિનમાં નાખો ને પછી હમણાં તો સાફ કરી દે બેન એ ભાઈ સવાર સવારમાં તારું કામ કર ને છનમાં કચરો વાળ કેમ ભાઈ તારો પગાર મળે ને કામ કર ને તારું કામ કર ના સાહેબ એવી વાત નથી પણ આજે હમણાં તો સાફ કરી દે સાહેબ ઉભરે પગાર મળે ને કામ કર ને આપણી સોસાયટી આપણું ઘર નથી ભાભી સોરી મને નહીં એ જેને હકદાર છે એને કહો ચલો ભાઈ હવે સોરી અરે બેન કેમ આવ સ્વચ્છ ભારત મોટું અભિયાન સૌ મળીને આપીએ યોગદાન ભીનો કચરો લીલી કચરા પેટીમાં અને સૂકો કચરો વાદળી કચરા પેટીમાં જ નાખો કચરો કચરા પેટીમાં જ નાખો આપણું ઘર આપણી સોસાયટી આપણું શહેર અને આપણા દેશને સ્વચ્છ રાખીએ આપણા ભારતને સ્વચ્છ બનાવીએ સ્વચ્છ ભારત એક ડગલું સ્વચ્છતા તરફ સ્વાગત છે ફરી એકવાર આપનું મિશન મનોરંજનમાં બહુ જ અદ્ભુત વાતો થઈ રહી છે મોના થીબા કનોડિયા સાથે એમની સાથે વાત કરવા માટે ડાયલ કરો 2685-38-14 અને 2685-38-16 અમે અત્યારે યુટ્યુબ પર પણ લાઈવ છીએ એટલે અમારી ડીડી ગિરનારની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો જેથી આજનો પ્રોગ્રામ તો તમે લાઈવ જોઈ શકશો પણ આવનારા આપણા જે કલાકાર મિત્રો છે એમની માહિતી પણ તમને ત્યાંથી જોવા મળશે એક ફોન આવી ગયો છે આપણે પેલા ફોન ઉપર વાત કરીએ અને પછી પેલી ટાટા બાય બાય વાળી વાત હું કરવાનો છું હેલો રોલ મને બહુ ગમ્યો તમને મારી ફરમાઈશ પૂરી કરવી પડશે તમારે મારી ફરમાઈશ જાગરે માલ જાગ ગીત તમે ગાવ તમને બહુ આનંદ થાય ઓ માય ગોડ જાગરે માલ જાગ અરે આ તો મારા દીકરાનું આ પણ ફેવરિટ સોંગ છે અને આ પણ મારા સસરાજીનું મારા પપ્પાજીનું વિશ્વવિખ્યાત જેમ ઓઢણી ઓઢું છે એમ આ છે જાગરે માલ જાગ અરે આ તો બહુ અઘરું ગીત છે ગાવા માટે આ તમે મને હમણાં થોડી વાર પહેલા જ આપને કીધું ફોન પર પણ કે તમે સારું જ ગાવ છો સો ડોન્ટ વરી ના ના આ તો ખરેખર અઘરું છે આ તો પપ્પાજીના મોઢે જ સારું લાગે અથવા હિતુ ગાય તો સારું લાગે એક્ચ્યુઅલી જો અત્યારે પપ્પાજી જોતા જ હશે તમને આઈ એમ શ્યોર જોતા હશે તો પપ્પાજીને વધારે આનંદ થશે એવું થશે તમે જાગરે માલણ જાગ ગાશો તો અરે આ સાચે મને એક્ચ્યુઅલી એ આખું એ બહુ આમ ઊંચા સૂરમાં છે વાંધો નહીં તમે થોડું ધીમેથી શરૂ કરશો તો કોઈને કંઈ ખોટું નહીં લાગે ચિંતા ના કરશો જાગ રે માલણ જાગ
જાગરે માલણ જાગ જાગરે માલ જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જાગ. વાહ, તમે સારું જ ગાઓ છો. સી ના, મને પોતાને કોન્ફિડન્સ નથી આ ગીતો ગાવાનો. કશો વાંધો નહીં, મને શીખવું છે. હું ખરેખર હિતુને થોડા દિવસ પહેલા જ કહેતી હતી કે મને સિંગિંગ શીખવું છે. હા, એ તમને હિતુભાઈએ શું બીજું શીખવાડ્યું છે મને ખબર છે, પણ પહેલા આપણે ટાટા ભાઈબાથી આગળ વધીએ. એ થયું આંખોથી આંખો મળી, એવું થયું કે કંઈક છૂટી રહ્યું છે. પછી હા, પછી થોડા દિવસનો ગેપ આવ્યો. પછી અમે લોકો એક ટ્રાન્સમીડિયા એવોર્ડ ફંક્શન છે જેમની જેમાં અમે પરફોર્મ કરવાના હતા. દર વર્ષે અમે મોસ્ટલી એમાં પરફોર્મ કરીએ છીએ. અને અચાનક કંઈક એ સિલસિલામાં મેં ફોન કર્યો હતો ને એમનો ફોન નહોતો, ને પછી પાછો થોડા દિવસ ગેપ થયો. અચાનક હું બહારથી આવી રહી હતી અને હું મારા બિલ્ડિંગમાં જઈ રહી હતી અને મને ફોન આવ્યો હિતુનો. અને ત્યારે હિતુ એમના બેન સરજુબેનના ઘરે હતા. ત્યાંથી એમણે મને ફોન કર્યો, હાય મોના. એટલે હું તો એટલી બધી ખુશ થઈ ગઈ એમનો ફોન આવ્યો તો, કે હું લિફ્ટમાં જઈ રહી હતી તો હું પાછી બહાર નીકળી, કે લિફ્ટમાં કદાચ નેટવર્ક ચાલ્યું ગયું તો ફોન કપાઈ ગયો તો, એટલે હું પાછી બહાર નીકળી ગઈ. હા હા, બોલો બોલો. ને ત્યારે એમણે મને એક જે સેન્ટેન્સ કીધું, આઈ વોઝ મિસિંગ યુ. એ જે આઈ વોઝ મિસિંગ યુ એટલું બધું મને ગમ્યું કે હું આ રાહ જોતી હતી કે હું આઈ લવ યુ કે એવું તો કહેવાનું ખબર નહીં, હિંમત નહોતી કે શું, આઈ ડોન્ટ નો. મેં તરત જ કીધું કે એ છે ને એક્ચ્યુઅલી પેલા ટાટા બાઈબામાં કહેવાય ગયું, યુ નો ધેટ. એટલે ઘણી વખત આપણા શબ્દો કરતા આંખો વધારે બોલતી હોય. યા, એટલે મેં પણ કીધું કે યસ, આઈ વોઝ ઓલસો મિસિંગ યુ. એક્ચ્યુઅલી નહીં, હિતુના હજુ કરું છું ડિઝાઇન, પણ મારા સસરાજીના કપડાં તો મારા મમ્મીજી ડિઝાઇન કરે છે. કેમ કે મારા મમ્મીજીને પણ બહુ જ મસ્ત નોલેજ છે. જેમ હિતુ મારો ઓપિનિયન લે, એમ મારા પપ્પાજી મારા મમ્મીજીનો ઓપિનિયન લે. તૈયાર થાય ત્યારે મારા મમ્મીજી એમના માટે કપડાં રેડી કરે, એમના બધા કોમ્બિનેશન આ તે બધું રેડી કરે, અને જ્યારે તૈયાર થઈને આવે ને ત્યારે અમે બધા કે વાહ મસ્ત લાગે છે પપ્પા. વાહ, જબરદસ્ત વાત છે. ઓકે, સો હિતુભાઈ વોઝ મિસિંગ યુ. યસ, અને બસ આટલું કહીને મૂકી દીધો ફોન. અચ્છા, તમને તો ટેવ બી હશે ને કે આ ઓછું જ બોલશે. હા, એટલે મને તો સમજ પડી ગઈ હતી કે હા. પણ પછી હું રાહ જોતી હતી કે ક્યારે અમારું કામ ફરી સાથે આવશે. અને પછી ફિલ્મ આવી જન્મો જન્મ, જે ઘડીનો મને ઇંતજાર હતો એ ફિલ્મ આવી જન્મો જન્મ. અમારું શૂટિંગ સ્ટાર્ટ થયું અમદાવાદ શહેરમાં, અને ત્યારે હું મારું એક સોલો સોંગ હતું અને હું શૂટિંગ કરી રહી હતી રાતે. અને એ જ ફિલ્મમાં એ હીરો હતા, પરંતુ એમનું શૂટિંગ એ ટાઈમે નહોતું, એટલે સેટ ઉપર નહોતા. અને એમનો એક મેસેજ આવ્યો, એ મેસેજ મને હજી સુધી યાદ છે. મેં સેવ કરીને, મારો જૂનો મોબાઈલમાં મેં સેવ કરીને રાખ્યો છે. ઓકે, એ મેસેજ થોડી વાર પછી તમે કહો તો સારું, કારણ કે એક ફોન આવી ગયો છે. તો આપણે ફોન પર પહેલા વાત કરીએ, કારણ કે અહીંયા મેસેજ કરવાની અમારા ત્યાં રિવાજ નથી, અમારે ત્યાં ફોન કરવાનો રિવાજ છે. તો એક ફોન પર વાત કરી લઈએ આપણે પહેલા. હેલો હેલો હેલો, હા બોલો. મોના બોલું છું. હેલો હેલો, હા જય જય મોના થીબા બેન, જય સાથે. હા, આપણે ચાનાલી થી બોલું. બોલો બોલો સાહેબ. જયદેવ બોલું, જયદેવ. હા બોલો જયદેવ ભાઈ. આપણે દીકરી બચાવો દીકરી ભણાવો એવું કઈક તમે બે શબ્દો કહો.
ડેફિનેટલી દીકરીને ભણાવવી ખૂબ જ જરૂરી છે. જેટલું દીકરાનું મહત્ત્વ છે એટલું જ દીકરીનું મહત્ત્વ હોવું જોઈએ. અને આજના જમાનામાં તો દીકરી જે કરે છે એ તો સગા દીકરા પણ નથી કરતા. દીકરી સાસરે હોય ત્યાંથી પણ પોતાના મમ્મી પપ્પા શું કરતા હશે, એમની તબિયત કેવી હશે, અને જો એમને ઠીક નહીં હોય તો સાસરેથી ભાગીને જશે કે પોતાના મમ્મી પપ્પાની સેવા કરવા. એટલે દીકરીને ભણાવવી પણ જરૂરી છે, કેમ કે આજના જમાનામાં સ્ત્રી અને પુરુષ ખભેથી ખભે મળાવીને બધું કામ કરી રહ્યા છે. આજ કયું ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રી પહોંચી નથી? દરેક ક્ષેત્રમાં સ્ત્રી મોખરે છે. એટલે મારા મંતવ્ય પ્રમાણે તો દીકરી અને દીકરો એક સમાન છે. વાહ, ઓકે, એક સમાન છે, ઓબ્વિયસલી એક સમાન છે. પહેલી વાત, મેસેજ. પછી જે મેસેજ આવ્યો એ મેસેજ હતો, I missed my heartbeat. When I think of you, I missed my heartbeat. It was the message was, when I think of you, I missed my heartbeat. How romantic. Yes, he is very romantic. એ કોઈને ખબર નથી, સિર્ફ મને ખબર છે. તો એ સારું છે ને? યસ, બધાને એ બહુ સિરિયસ ઇમેજ આમ એમની છે ઘરમાં પણ, અને હવે તો વધારે ગંભીર. જ્યારથી એમએલએ બન્યા છે, જ્યારથી એમનો ઈડર વિસ્તાર એમને સાચવવાનું આવ્યું છે, એટલા ગંભીર, સમજદાર, કોઈ મસ્તી નહીં ઘરમાં, ઓનલી વિચારો, પોતાના કામ, પોતાનું. અને નો કમ્પ્લેન્સ, આઈ એમ હેપી કે એમના ઈડર વિસ્તારને આટલો સમય આપે છે, એમના વિશે ચિંતા કરે છે અને એમના પ્રશ્નો ઉકેલવાની પૂરેપૂરી કોશિશ કરે છે. એટલે એ સમયે મને એમ લાગ્યું, ઓ માય ગોડ, આટલો રોમેન્ટિક મેસેજ. પણ તે છતાં પણ અમે સાથે હતા, પણ અમે આઈ લવ યુ નહોતું કહ્યું. હા, એટલે પછી સીધી લગ્નની વાત થઈ, અને લગ્નની વાત પણ તમે લોકોએ નથી કરી. હા, એ કોણ, હા એ કોણે કરી? પણ એ પહેલા આપણે એક ફોન પર વાત કરી લઈએ, પ્લીઝ. હેલો, 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 યસ. એની પ્રોસીજર, એક્ચ્યુઅલી મને સામેથી ઓફર આવી હતી. ફિલ્મનું નામ હતું હિંમતવાલા, સાજિદ ખાનની ફિલ્મ હતી, અને એમાં હું ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહી હતી. એમાં ધેર વોઝ અ સોંગ વિચ હેડ 5 સ્ટેટની બધી એક્ટ્રેસીસને એ લોકોએ એ સોંગમાં લીધી હતી, જેમ કે સાઉથની હિરોઈન, ભોજપુરીની હિરોઈન, પછી પંજાબની હિરોઈન, મરાઠીની હિરોઈન અને ગુજરાતની હિરોઈન. તો એ લોકોનો મને, ગુજરાતની હિરોઈન એટલે મોના થીબા, એટલે એ લોકોનો મને સામેથી કોલ આવ્યો હતો અને મીટિંગ થઈ. અને બસ ત્યારે હિતુની સાથે હતી, મેં હિતુની સંમતિ લીધી અને મારા પપ્પાએ પણ હા પાડી, હિતુએ પણ હા પાડી, એન્ડ ધેન આઈ ડીડ ઇટ. વાવ, ધેટ્સ સુપર્બ. અને ઓબ્વિયસલી એ મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી હિતુભાઈએ તમને ક્યારેય ના જ નથી પાડી કામ કરવાની, હંમેશા. તમે માનશો, ઇવન રાજવીના જન્મ પછી મારા મમ્મીજી, પપ્પાજી અને હિતુ ત્રણેય જણા કહે છે કે તારે જ્યારે કામ શરૂ કરવું હોય ત્યારે અમારા તરફથી હા છે. આ મારું ડિસિઝન છે કે મારે હમણાં નથી કરવું, મારે રાજવીર સાથે રહેવું છે, કેમ કે હું જો કામ કરીશ તો મારું ધ્યાન થોડુંક તો ડાયવર્ટ થઈ જ જશે. યસ, ઓકે. તો પછી લગ્નની વાત, લગ્નની વાત, અમે બંને ફેમિલી ઓરિએન્ટેડ લોકો છીએ. અમે ફેમિલીને અમારા જીવનમાં સૌથી પહેલી પ્રાયોરિટીમાં મૂકીએ છીએ. તો અમે મારા મમ્મી પપ્પાની સંમતિ, એ એમના મમ્મી પપ્પાની સંમતિ, અને બંને મમ્મી પપ્પાઓ તો પહેલેથી ઓળખતા જ હતા, એટલે બંને મમ્મી પપ્પાઓએ વાત કરી, નક્કી કર્યું અને અમારી લવ સ્ટોરીને મંજૂરી આપી અને અમારા લગ્ન થયા. લવ સ્ટોરીમાં કાંઈ લવ યુ બોલાયું જ નથી, અને છતાંય લવ સ્ટોરી, એ બહુ અદ્ભુત વાત છે, બહુ રોમેન્ટિક વાત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત છે, એટલે આખી ફિલ્મ જેવી જ વાત છે. સિરિયસલી, આમ હું વિસ્તારપૂર્વક કહું તો આ એક કલાક બહુ ઓછો પડે, મને લાગે છે આખો દિવસ પણ ઓછો પડે, એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે. પણ આપણે, મને એવું છે કે તમે, મેં હિતુભાઈ સાથે હું વાત કરતો હતો ત્યારે મેં એમને પૂછ્યું હતું કે તમને ખબર છે, લગ્ન પછી તો ખબર જ હોય,
પણ લગ્ન પહેલાં, કારણ કે તમે ઓછું બોલતા હતા, તમે ક્યારેય લવ યુ નથી કીધું, તમે એવું આમ જે ટિપિકલ પેલું હોય છે એવું રિલેશન નહોતો, તો તમને ખબર છે ખરી કે લગ્ન પહેલાં મોનાજીની ટેવો શું હતી? તો કે એ સેમ જ હતી જે અત્યારે છે. હી નોઝ દેટ. સૌથી પહેલા કે વહેલું ઉઠવું, યસ, એમને ખબર જ હતી કે એ એમના આખા પરિવારનો નિયમ છે. ને અત્યારે પણ સૌથી વહેલા ઘરમાં તમે જ ઉઠો છો. હા, ગમે તેટલા વાગે સુતી હો, રાતના 2 વાગે સુતી હો કે 4 વાગે સુતી હો, એટલે એટલે મારે તમને એ જ વિશે એક વાત કરવી છે, પણ એ પહેલા આપણે એક ફોન પર વાત કરી લઈએ. હેલો. હેલો. હા બોલો, મોના બોલું છું. હા નમસ્કાર મોનાબેન. નમસ્કાર. હા હા, એક સોંગ સંભળાવો ને. હા ખબર પડશે પપ્પાજી મને શું બોલશે કે આ તે શું કેવી રીતે ગાયું, કયા સુર માં ગાયું. નાના, ચોક્કસ ચોક્કસ તમને સંભળાવશે, થોડી વાર જોતા રહો. હું જે પૂછતો હતો એ હતું કે તમને ખબર હતી કે ઈતુભાઈ લગ્ન પહેલા એમની શું શું ટેવ છે? હા, મને બધી ખબર હતી કે એ જ્યારે કામ કરે ત્યારે ખૂબ જ કામ કરે, એટલું બધું કામ કરે, પણ જ્યારે એમને કદાચ ક્યારેક ઓફ મળે ને ત્યારે બહુ જ લેઝી થઈ જાય, એટલા લેઝી થઈ જાય કે હી ડઝન્ટ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ધ બેડ. એન્ડ હી લવ ટુ વોચ ટીવી, અને ટીવી પણ નોલેજવાળું બધું જોવે, કે એવું નહીં કે યુનો ખાલી મૂવીઝ જોવે. હી વોચિસ ન્યૂઝ ચેનલ, હી વોચિસ યુનો નેશનલ જ્યોગ્રાફી, ઓલ ધ ચેનલ્સ. કાર્ટૂનની પણ એમને નોલેજ છે, કાર્ટૂન કેરેક્ટર્સ. બોલો, મને રાજવીરના આવ્યા પછી ખબર પડી કે લેટેસ્ટ કાર્ટૂન કેરેક્ટર્સ કયા છે, પણ હિતુને બધું જ નોલેજ. અને હિતુ જ મને શીખડાવે કે બાળકની સાયકોલોજી શું હોય, બાળકને કઈ રીતે સાચવવાનું, કેમકે એમણે એમના પરિવારમાં એમના ભાઈના બાળકો, એમની બહેનના બાળકો, અને પ્લસ હું તમને કહું છું ને, નોલેજ, એ જે એમનું વાંચન, હી ઇઝ વેરી મચ ઇન ટુ રીડિંગ. એટલું બધું વાંચે કે હું એમ કહું કે બસ હવે આ બુક છોડો ને, એ વોશરૂમમાં પણ બુક લઈને જાય. ઓબ્વિયસલી યુટ્યુબ પર અત્યારે એક નરેશભાઈ આપણને લાઈવ જોઈ રહ્યા છે. હા હા, નરેશ પરમાર. ઓકે. અને એમનું કહેવું એમ છે કે એમનો આજે બર્થડે છે, અને જો મોના થીબા કનોડિયા એમને વિશ કરે તો એમનો બર્થડે સખત અદ્ભુત થઈ જશે, જે છે અત્યાર સુધી એમનો અદ્ભુત જ ગયો છે. એક મસ્ત ગિફ્ટ દૂરદર્શન તરફથી, મોના થીબા કનોડિયા તરફથી જો નરેશભાઈને મળે તો બહુ મજા આવશે એમને. નરેશભાઈ પરમાર, હેપી બર્થડે, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તમારી હેલ્થ ખૂબ સારી રહે, તમારી લાઈફ ખૂબ ખુશ રહે એવી મારી શુભેચ્છાઓ. વિશ યુ વન્સ અગેન હેપી બર્થડે. અમારા એક સર છે, એ આ કાયમ બોલતા હોય છે, એ બી હું કહી દઉં કે નરેશભાઈ સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. હેપી બર્થડે આખા દૂરદર્શન પરિવાર તરફથી તમને. એક ફોન આવી ગયો છે, આપણે ફોન પર પહેલા વાત કરીએ. હેલો. હા. હેલો. હા મોનાબેન, મજામાં? મજામાં મજામાં. મોનાબેન, તમારા પ્રિય કવિ કે લેખક કયા ગુજરાતીમાં? ઘણા બધા છે. હમ, બટ તમે ફિલ્મ રાઇટર્સની વાત કરો કે પછી પુસ્તકો, કવિ, લાઈક રવિન્દ્રનાથ ટેગોર છે. ગુજરાતીમાં કયું એમણે? ગુજરાતીમાં ધેર આર મેની, સો આઈ લાઈક, ફર્સ્ટ ઓફ ઓલ યુ નો આઈ વુડ સે માય ફાધર. વાહ, સુપર્બ. હી ઇઝ અ વેરી ગુડ રાઇટર એન્ડ હી સ્ટાર્ટેડ હિઝ કરિયર વિથ ધ ફિલ્મ દીકરી પારકી થાપણ. દીકરી તો પારકી થાપણ, નહીં સોરી, પારકી થાપણ. હા, દીકરી પારકી થાપણ અને કહેવાય બે અલગ અલગ. હા, એ બે, એક ફિલ્મ હતી મારી જે દીકરી તો પારકી થાપણ કહેવાય, એમાં હું હિરોઈન હતી, અને જે મારા પપ્પાએ લખી હતી એ ફિલ્મનું નામ છે દીકરી પારકી થાપણ. પારકી થાપણ, હા. વાવ, ચલો. એટલે રાજવીરની રાઇમ્સ બહુ સરસ રીતે ગાઈ શકું છું, સાચે. યસ,
એ સંભળાવો ને, એ સંભળાવો તો બધા ખુશ થઈ જશે. યસ ઓબવિયસલી, કોઈ થાય ના થાય, હું તો અહીંયા બેઠો બેઠો ચોક્કસ ખુશ થઈશ. બહુ બધી રાઇમ્સ છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, પછી બાબા બ્લેક શીપ, અને સૌથી એક લેટેસ્ટ મેસેજ વાળી, તમે માનશો મારો દીકરો મેસેજ વાળી રાઇમ ગાય છે પોલ્યુશન અને પ્લાસ્ટિક ઉપર. પ્લીઝ, મોન્સ્ટર મોન્સ્ટર બ્લેક કલર મોન્સ્ટર, વોટ ઇઝ યોર નેમ, what is your name, my name is pollution, my name is pollution, I eat oxygen, I eat oxygen, monster 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 monster, what is your name, what is your name, my name is plastic, my name is plastic, I block the flow of water, I block the flow of water. Oh. Children, 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 let's save earth, let's save earth, stop plastic and pollution, stop plastic and pollution, let's save earth. Wow, super. And this rhyme is written by Hitu Kanodia. Yes, this is written by Hitu Kanodia and his son Rajveer Kanodia sings. સુપર્બ, બહુ જબરદસ્ત વાત છે. આપણે એક ફોન આવી ગયો છે, પહેલા ફોન પર વાત કરીએ. હેલો, હેલો, યસ, હા મોનાબેન, હા બોલો મોનાબેન. હાજી, સાડીમાં તમને, તમે સાડી નથી પહેરતા ક્યારે? ગુજરાતી સાડી, સાડી પહેરું છું ને, ક્યારેક એવો પ્રસંગ હોય ત્યારે સાડી પણ પહેરું છું. ફિલ્મોમાં તો મેં બહુ બધી વાર સાડીઓ પહેરી, તમે બહુ બધી ફિલ્મોમાં જોયું હશે, પરંતુ મારી પર્સનલ લાઈફમાં પ્રસંગે, કોઈ ફંક્શનમાં, કોઈ પાર્ટીમાં, કોઈ એવો તહેવાર હોય, ડેફિનેટલી સાડી પહેરું છું. વાવ, એટલે એ તમે જ્યારે તૈયાર થઈને નીકળો ત્યારે હિતુભાઈ કહેતા હશે કે આવું ટીમ અપ કરો, આમ કરો. હા હા, એમની તો અન્ડરકરન્ટ બધી કમેન્ટ્સ હોય. આમ એક જ શબ્દમાં, ઓછામાં ઓછી શબ્દમાં એવું કહી દે કે આ ફાઇન છે, આ ફાઇન નથી. ઓ વાવ. પણ મને એક મજાની વાત એટલી ખબર છે કે એમને ફિલ્મો જોવી બહુ ગમે છે. યસ. પણ હમણાં લગભગ 4 મહિના કે 4 વર્ષ પછી તમે હમણાં સાથે ફિલ્મ જોઈ. યસ. રાઈટ. તમે માનશો, હું અને હિતુ લગ્ન પહેલાં એ થિયેટરમાં જઈને ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધી ફિલ્મો થિયેટરમાં, અઠવાડિયામાં 2-3 ફિલ્મો તો જોતા હતા, પાકી જોતા હતા. પરંતુ રાજવીરના જન્મ પછી અમે ફિલ્મો જોવાનું, થિયેટરમાં ફિલ્મ જોવાનું બંધ કરી દીધું. જે હમણાં થોડા ટાઈમ પહેલા, જે હમણાં થોડા, એટલે દિવસો પહેલા પહેલી ફિલ્મ રાજવીરને લઈને ગયા થિયેટરમાં. એ ફિલ્મ અમે, હિન્દી ફિલ્મ એક જોઈ. એ એક્સપેરિમેન્ટ હતો કે રાજવીર રહે છે કે નહીં થિયેટરમાં, કે રડવા માંડે છે, કે શું એનું રિએક્શન હશે. પરંતુ અમે સફળ થઈ ગયા, એને મજા પડી ગઈ. એટલે હવેથી અમે ફરીથી અમારો ફિલ્મો જોવાનો દોર શરૂ થઈ ગયો. મજા તો અમને બધાની બી બહુ પડી તમારી સાથે વાત કરવાની. અને 1 કલાક ક્યાં પૂરો થઈ ગયો ખબર નથી. સો મારે હવે ટાટા બાય બાય કરવું પડશે. તમારી સાથે બહુ જ બધી વાતો કરવાની હજી અધૂરી છે, એટલે મને એવું લાગે છે કે આપણે ફરીથી મોના થીબા કનોડિયાને બોલાવવા પડશે. પણ આવતા શુક્રવાર સુધી મારે રજા લેવી પડશે. તો મોના થીબા કનોડિયા તરફથી, મારા તરફથી તમને બધાને શુભરાત્રિ. આવજો આવતા શુક્રવારે, ફરીથી મળીશું આપણે મિશન મનોરંજનમાં.